બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સાથે જજુમી રહેલા ખેડૂતો આજે વીજ વિભાગ દ્વારા વીજ વપરાશમાં વોલ્ટેજ ઓછા મળતા વીજ વિભાગમાં રજૂઆત માટે આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના જાડીસિયા તેમજ પાટીપ ગામમાંથી કેટલાક ખેડૂતો વીજ વિભાગની સમસ્યાના નિવારણ માટે આજે લેખિતમાં રજૂઆત માટે આવ્યા હતા. ધાનેરા તાલુકામાં ભૂગર્ભના તળમાં પાણી નથી અને ક્યાં છે ત્યાં બોરવેલ 1200 ફૂટની પાર પહોંચી ગયા છે, જેના કારણે જમીનમાંથી પાણી ખેંચવા માટે વીજ ઉપકરણો માટે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની જરૂર હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી 3 ગામોને વીજળી પૂરા પાડતા ફીડરમાં વીજ પુરવઠાના વોલ્ટેજ ઓછા મળતા હોવાના કારણે વીજ વાયર તેમજ મોટર બળી જવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જો કે વીજ વિભાગ દ્વારા ખેડૂતોની રજૂઆતના સાંભળતા આજે ખેડૂતોએ વીજ વિભાગની કચેરીએ પહોંચી પોતાની સમસ્યા રજૂ કરી હતી, જેના પગલે વીજ અધિકારીએ પણ ઝડપી વીજ પુરવઠા બાબતની સમસ્યાના ઉકેલ માટેની ખેડૂતોને ખાતરી આપી હતી. આજે જાડી સિયા અને પાટી 3 ગામની સીમમાં રહેતા ખેડૂતોને લાઇટની બહુ મોટી સમસ્યા છે. એનું કારણ માત્ર એટલું છે કે સિયા પુગાર ફીડરનું કનેક્શન ગણેશ ફીડર જડિયામાં આપતા પાવરની ખૂબ મુશ્કેલી પડે છે. સિંગલ ફીઝ પણ મળતો નથી, ત્યારે છેલ્લા લાસ્ટ 3 દિવસથી આ સમસ્યા છે. ખેડૂતોના 3 દિવસથી મોટરો બળી જાય છે, લાઇટો ચાલતી નથી, બોરોની મોટરો પાણી બહાર લાવતી નથી અને કાપ આવે છે. 8 કલાકના પાવરમાં 10 કાપ આવે છે ત્યારે પાવર પૂરતો પ્રમાણમાં ન મળવાથી આજે 3 ગામના ખેડૂતો ભેગા થઈને જીએબી ઓફિસ ખાતે આવેલા છીએ અને સાહેબશ્રીએ અમને એવી ખાતરી આપી છે કે આજ સાંજ સુધીમાં આ ઇસ્યુ સોલ્વ થઈ જશે અને જો સોલ્વ ના થાય તો આવતીકાલે અથવા પરમ દિવસે બધા ખેડૂતો ભેગા થઈને જીએબી ઓફિસ ખાતે અમે ધરણા કરવાના છીએ. ભારત માતા કી જય.